फरी एक बार स्वागत है तमारू भौतिक विज्ञान विडियो लेक्चर नी अंदर। काले आपणे विद्युत भार एटले शुं, विद्युत भार केवी रीतना उत्पन्न थाय ते जोई गया। विद्युत क्षेत्र भणता पहेला तमारे आ पायानी बाबत जाणवी जरूरी कि विद्युत भार कोने कहेवाय, बराबर। कालना लेक्चर में आपणे विद्युत भार विषे जोई गया, कोई पण पदार्थना बंधारणमां रहेला मूलभूत अने पायाना घटकने शुं कहेवाय तेनो विद्युत भार कहेवाय। विद्युत भार त्रण मूलभूत घटक कणोनो बनेलो छे, इलेक्ट्रॉन, प्रोटोन अने न्यूट्रॉन, बराबर। तो आ इलेक्ट्रॉन, प्रोटोन अने न्यूट्रॉन ने कोईपण पदार्थना बंधारण में रहेला मुख्य अने पायाना घटक तरीके ओळखवामां आवे छे, जे परमाणुना ज घटको छे, बराबर। इलेक्ट्रॉन, प्रोटोन, न्यूट्रॉन रिया ई परमाणुना बंधारण में पायाना घटक, परमाणु भेगा मळीने जे अणु बनावे, अणु भेगा मळीने एक पदार्थ बनावे। तो पदार्थना बंधारण में आ त्रण मूलभूत घटको छे ई आवश्यक छे। काले आपणे विद्युत भार कोने कहेवाय, विद्युत भारनी व्याख्या अने विद्युत भार केवी रीते रोजिंदा जीवन में विद्युत भार केवी रीते उत्पन्न थाय एनी आपणे चर्चा करी गया। रोजिंदा जीवन की अंदर खास करीने आपणे सुतराव कपड़ा के सिंथेटिक कापड़नो उपयोग करीए छीए, बराबर। सिंथेटिक कापड़नी अंदर बराबर आपणे घर्षण द्वारा कई रीतना विद्युत भार उत्पन्न थाय ई जोई गया, बराबर। पहेलाना समयनी अंदर ज्यारे आदिमानव हता त्यारे बे पत्थरने आम घसारो आपी अने एमांथी तणखो उत्पन्न करता थई हती। तणखो शा कारणे उत्पन्न थयो होय छे, बराबर। सौ प्रथम मेलेटस नामनो वैज्ञानिक हतो, तेने ऊनना कापड़ वड़े प्लास्टिक ऊपर घसी अने तेमांथी तणखो उत्पन्न थाय तेवो सौ प्रथम अभ्यास कर्यो। तो आ तणखो शुं छे, एक प्रकारनो विद्युत भार ज छे, बराबर। तो ई तणखो छे ई घर्षणना कारणे उत्पन्न थयो। काल आपणे ई जोई गया घर्षणना कारणे विद्युत भार कई रीतना उत्पन्न थाय, आजे आपणे जोशुं के विद्युत भार प्रेरणना कारणे कई रीतना उत्पन्न थाय। आजे आपणे प्रेरणना कारणे विद्युत भार कई रीतना उत्पन्न थाय તે જોશું, વિદ્યુત ભારનું પ્રેરણ અને વિદ્યુત ભારના ગુણધર્મ। તો શરૂઆત આપણે આ પહેલા પ્રશ્નથી કરશું, વિદ્યુત ભારનું પ્રેરણ કોને કહેવાય, વિદ્યુત ભારનું પ્રેરણ એટલે શું, બરાબર। સામાન્ય રીતે આપણે વિદ્યુત ભાર ઉત્પન્ન કરવો હોય તો મેં તમને એમ કીધું, બે વસ્તુને આમ સંપર્કમાં, બે પથ્થર હોય તો પથ્થરને આમ સંપર્કમાં લાવવા પડે ત્યારે તણખો ઉત્પન્ન થાય, બરાબર। પણ તમે કોઈ દી એવું વિચાર્યું છે કે કોઈ પણ પદાર્થને એકબીજાના સંપર્કમાં લાવ્યા વગર પણ વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાય, બરાબર। તો કોઈ પણ પદાર્થને એકબીજાના સંપર્કમાં લાવ્યા વગર વિદ્યુત ભાર ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહેવાય, વિદ્યુત ભારનું પ્રેરણ કહેવાય, બરાબર। કોઈ પણ પદાર્થને એકબીજાના સંપર્કમાં લાવ્યા વગર તેની અંદર વિદ્યુત ભાર ઉત્પન્ન કરવાની ઘટનાને શું કહેવાય, વિદ્યુત ભારનું પ્રેરણ કહેવાય। આજનો આપણો પ્રશ્ન એ છે કે વિદ્યુત ભારનું પ્રેરણ એટલે શું, પ્રેરણની ઘટના સમજાવો, બરાબર। તો એ સમજવા માટે મેં અહીંયા એક ચોપડીની અંદર પિંચ બોલ લખેલું, બરાબર। ગુજરાતીમાં કંઈક એવું કરેલું, બરૂની ગોળીઓ એટલે એક પ્રકારની વાહકના ગોળા હોય, બરાબર। તો મેં સીધું જ તે ટૂંકું તજ, મને વાતને આડી અવળી કરવાની આવડતી નથી, બરાબર, હું સીધું જ કહીશ કે બે વાહકના ગોળાઓ છે, અત્યારે એકબીજાના ભૌતિક સંપર્કમાં છે, બરાબર। અત્યારે વાહકના ગોળાઓ શું છે, એકબીજાના ભૌતિક સંપર્કમાં। તમે જાણો વાહકના ગુણધર્મ છે, કાલ આપણે જોઈ ગયા કે વાહક વિદ્યુત ભારનું વહન કરી શકે અને જ્યારે અવાહકોની અંદર વિદ્યુત ભાર શું રહે છે, સ્થિત રહે છે। પ્લાસ્ટિકનો સળિયો અને કાચનો સળિયો બંને અવાહક હતા, બંનેને ઊન અથવા રેશમી કાપડ વડે ઘસો ત્યારે એની અંદર તે વિદ્યુત ભાર ઉત્પન્ન થશે ઘર્ષણ દ્વારા, બરાબર। તો પ્લાસ્ટિકનો સળિયો અને કાચના સળિયાની અંદર વિદ્યુત ભાર ઉત્પન્ન થશે પણ વિદ્યુત ભારનું વહન થશે નહીં, તેથી તે અવાહકો છે। જેની અંદર વિદ્યુત ભારનું વહન થાય તેને વાહક કહેવાય, જેની અંદર વિદ્યુત ભારનું વહન થતું નથી તેને શું કહેવાય, અવાહક કહેવાય, બરોબર। તો વાહક અને અવાહકોને કહેવાય, હવે તમને ખ્યાલ સ્પષ્ટ થઈ ગયો હશે, બરોબર। અહીંયા આપણે બે વાહકના ગોળાઓ લીધેલા છે, તમે જાણો છો દરેક વાહક પોતે પોતાના મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે, બરોબર। વાહકથી પોતે પોતાના શું ધરાવે છે, મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે। બંને વાહકોને એકબીજાના સંપર્કમાં લાવવાથી તેની અંદર રહેલા વિદ્યુત ભારો, કાલે આપણે એ પણ જોઈ ગયા હતા, સમાન વિદ્યુત ભારો છે એ અપાકર્ષણ અનુભવે, વિજાતીય વિદ્યુત ભારો છે એ આકર્ષણ અનુભવે। તો આ બંને વાહકના ગોળાઓ છે એની અંદર જે સમાન વિદ્યુત ભાર હશે એ આકર્ષણ અનુભવી અને એક બાજુ જતા રહેશે, અને જે વિજાતીય વિદ્યુત ભારો હશે એ અપાકર્ષણના કારણે શું થશે, દૂર જતા રહેશે। પરિણામે બંને ગોળાઓ છે એ વિદ્યુત ભારિત થઈ જશે, બરાબર। અહીંયા બંને ગોળાને સંપર્કમાં લાવી, આ મુદ્દાની અંદર બંને ગોળાઓને સંપર્કમાં લાવી અને વિદ્યુત ભાર ઉત્પન્ન કર્યા, તો બંને વાહકના ગોળાઓને સંપર્કમાં લાવીને પણ વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાય છે। પણ તમે એવું વિચાર્યું છે કે કોઈ પણ જાતના ભૌતિક સંપર્ક વગર વિદ્યુત ભાર કેવી રીતે ઉત્પન્ન થાય છે, બરાબર। બે વાહકના ગોળાઓને એકબીજાના સંપર્કમાં ન લાવો તો એ વાહકના ગોળાઓની અંદર વિદ્યુત ભાર કઈ રીતના ઉત્પન્ન કરી શકાય છે, તો કોઈ પણ જાતના ભૌતિક સંપર્ક વગર
વાહકના અથવા કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુતભાર જે ઉત્પન્ન કરવાની ઘટના છે એને શું કહેવાય? વિદ્યુતભારનું પ્રેરણ કહેવાય. એને શું કહેવાય? વિદ્યુતભારનું પ્રેરણ કહેવાય. તો આ પ્રેરણની ઘટના સમજવા માટે અહીંયા આપણે એક પ્રવૃત્તિ ધ્યાનમાં લેશું. તો આની અંદર એક અવાહક સ્ટેન્ડ છે. તમે જોઈ શકો છો કે અવાહક સ્ટેન્ડ ઉપર બે વાહકના ગોળાઓ બરાબર દર્શાવેલા છે. બરાબર, બે વાહકના ગોળાઓ દર્શાવેલા અવાહક સ્ટેન્ડ ઉપર લગાડેલા છે આકૃતિ એની અંદર. ત્યારે બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ એક પ્લાસ્ટિકનો સળિયો છે. કાલ આપણે ઘર્ષણની રીતમાં જોઈ ગયા કે પ્લાસ્ટિકના સળિયાને ઊન અથવા રેશમના કાપડ વડે ઘસવાથી તે વિદ્યુતભારિત બને છે. તો આ પ્લાસ્ટિકનો સળિયાને વિદ્યુતભારિત કરી અને આ ગોળાની નજીક લાવો તો પ્લાસ્ટિકના સળિયા ઉપર અહીંયા તમે જુઓ ઋણ વિદ્યુતભાર છે. તો ઋણ વિદ્યુતભાર તરફ આ વાહકના ગોળાઓ છે એ પણ પોતે પોતાના વિદ્યુતભાર ધરાવે જ છે. બરાબર, પોતે પોતાના મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે જ છે. બરાબર, તો વાહકના આ જે પ્લાસ્ટિકનો સળિયો છે તે અત્યારે ઋણ વિદ્યુતભારિત છે. બરાબર, એ ઋણ વિદ્યુતભાર વાહકની અંદર રહેલા ધન વિદ્યુતભારને પોતાની તરફ શું કરશે? આકર્ષશે. આકર્ષણના કારણે ધન વિદ્યુતભારો છે વાહકના ગોળાની એક તરફ આવી જશે અને અપાકર્ષણના કારણે ઋણ વિદ્યુતભારો છે એ બીજા ગોળા તરફ જતા રહેશે. હવે વાહકના ગોળાને જેમ વાહકના ગોળાથી જેમ જેમ તમે પ્લાસ્ટિકનો સળિયો નજીક લાવો તેમ આકર્ષણ ને અપાકર્ષણ વધતું જશે. બરાબર, એના કારણે જેમ બને એમ ધન વિદ્યુતભારો છે એ આ ગોળા ઉપર આવશે અને ઋણ વિદ્યુતભારો છે એ આ બીજા ગોળા ઉપર રહેશે. હવે સળિયાને આકૃતિ સી માં દર્શાવ્યા પ્રમાણે, આ આકૃતિ સી છે, આકૃતિ સી માં દર્શાવ્યા પ્રમાણે સળિયાને જેમ જેમ દૂર લઈ જાઓ, બરાબર, સળિયાને તમે જેમ જેમ દૂર લઈ જાઓ તેમ આ બંને વાહકના ગોળાઓ ઉપર વિદ્યુતભાર છે એ સમાન રીતે વિતરિત થઈ જશે. આમ સળિયા, આ પ્લાસ્ટિકના સળિયાને તો આપણે કોઈ ગોળાને અડાડ્યો જ નથી. કોઈ પણ જાતના ભૌતિક સંપર્ક વગર બંને ગોળાઓ ઉપર આપણે વિદ્યુતભાર શું કર્યો? સમાન રીતે વિતરિત કરી દીધો. હવે બંને વાહકના ગોળાને અલગ એકબીજાથી છૂટા પાડો તો એક ગોળા ઉપર તમને ધન વિદ્યુતભાર જોવા મળશે અને બીજા ગોળા ઉપર ઋણ વિદ્યુતભાર જોવા મળશે. આમ બંને ગોળાઓ છે એ શું બનશે? વિદ્યુત ભારિત બનશે. આમ કોઈ પણ પ્રકારના ભૌતિક સંપર્ક વગર, બરાબર, અહીંયા આપણે સળિયો આને અડાડ્યો જ નથી, જોવો ખાસ, બરાબર, સળિયો અડાડ્યો જ નથી, પણ વાહક છે એ પોતે પોતાના મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત વિદ્યુતભારો ધરાવે છે અને વાહકની અંદર મેં તમને કીધું એમ વિદ્યુતભારનું વહન થઈ શકે છે. એટલે આ સળિયો આપણે જે ઋણ વિદ્યુતભારિત કર્યો, બરાબર, જે આપણે ઋણ વિદ્યુતભારિત કર્યો, બરાબર, તો એ ઋણ વિદ્યુતભારિત સળિયો છે એ આની અંદર રહેલા મુક્ત વિદ્યુતભારોમાંથી ધન વિદ્યુતભારોને પોતાની તરફ શું કરશે? આકર્ષશે. આકર્ષણના કારણે ધન વિદ્યુતભારો ગોળા આ ગોળા ઉપર આવતા રહેશે અને અપાકર્ષણના કારણે ઋણ વિદ્યુતભારો છે એ આ ગોળા ઉપર જતા રહેશે. હવે સળિયાને જેમ જેમ દૂર લઈ જાઓ તેમ આ વિદ્યુતભારો છે એ ગોળાની સપાટી ઉપર આવી રીતના સમાન રીતે વિતરિત થઈ જશે. એક ગોળા ઉપર ધન વિદ્યુતભાર વિતરિત થઈ જશે અને બીજા ગોળા ઉપર ઋણ વિદ્યુતભાર વિતરિત થઈ જશે. આવું થાય ત્યારે બંને ગોળાઓને છૂટા પાડી લો, બરાબર, ત્યારે એક ગોળા ઉપરથી તમને ધન વીજભાર અને બીજા ગોળા ઉપર ઋણ વીજભાર. આમ બંને ગોળા ઉપર જે અલગ અલગ વીજભાર છે, વિદ્યુતભાર છે એ તમને જોવા મળશે. બરાબર, આમ તમે કોઈ પણ જાતના ભૌતિક સંપર્ક વગર, અહીંયા તમે વ્યાખ્યા જોઈ શકો કે કોઈ પણ જાતના ભૌતિક સંપર્ક વગર વિદ્યુતભાર ઉત્પન્ન કરવાની ઘટનાને વિદ્યુતભારનું શું કહેવાય? પ્રેરણ કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બે માર્કની અંદર પ્રશ્ન પૂછાય, બરાબર, કે વિદ્યુતભારનું પ્રેરણ એટલે શું? પ્રેરણની ઘટના સમજાવો. ફરી એકવાર આપણે ફટાફટ રિવિઝન જોઈ લઈએ કે વિદ્યુતભારનું પ્રેરણ એટલે શું. વ્યાખ્યા હું પહેલાં જ બોલ્યો કે કોઈ પણ જાતના ભૌતિક સંપર્ક વગર વાહકની સપાટી ઉપર વિદ્યુતભાર ઉત્પન્ન કરવાની ઘટનાને શું કહેવાય? વિદ્યુતભારનું પ્રેરણ કહેવાય. આ આકૃતિની અંદર તો બે વાહકના ગોળાઓ એકબીજાની નજીક જ અડાડેલા છે, બરાબર, એકબીજાને તો બે અલગ વાહક છે એ તમને ખબર છે પોતાના મુક્ત વિદ્યુતભાર ધરાવે, વિદ્યુતભારનું વહન પણ કરી શકે. તો સમાન વિદ્યુતભારો હશે એ આકર્ષણના કારણે એક ગોળા ઉપર એકત્રિત થશે અને વિજાતીય વિદ્યુતભારો સમાન વિદ્યુતભાર હશે એ અપાકર્ષણના કારણે દૂર જશે અને સમાન વિદ્યુતભાર વિજાતીય વિદ્યુતભાર હોય તો એ આકર્ષણના કારણે બીજા ગોળા ઉપર એકત્રિત થશે. આ પદ્ધતિમાં તો બે ગોળાઓને સંપર્કમાં લાવી અને વિદ્યુતભાર ઉત્પન્ન કર્યો છે, પણ આપણે એવી પદ્ધતિ વિચારી કે જેની અંદર કોઈ પણ જાતના ભૌતિક સંપર્ક વગર વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકાય. આ ઘટનાને શું કહેવાય? વિદ્યુતભારનું પ્રેરણ કહેવામાં આવે છે. આ ઘટનાને શું કહેવાય? વિદ્યુતભારનું
પ્રેરણ કહેવામાં આવે છે. તો અહીંયા એક પ્રવૃત્તિ દર્શાવેલી છે. આ પ્રવૃત્તિની અંદર બે વાહકના ગોળાઓ છે તેને અવાહક સ્ટેન્ડ ઉપર, અવાહક શું કામ, કારણ કે વિદ્યુતભાર આની અંદર નો વયો છે એટલે અવાહક સ્ટેન્ડ ઉપર લગાડેલા છે. હવે એક પ્લાસ્ટિકનો સળિયાને, એક પ્લાસ્ટિકના સળિયાને રેશમી કાપડ વડે, રેશમી કાપડ વડે ઘસીને તેને વિદ્યુત ભારિત કરો. કોઈ પણ વિદ્યુત ભારિત કરી શકો, ધન વિદ્યુત ભારિત કે ઋણ વિદ્યુત ભારિત. મેં અહીંયા ઋણ વિદ્યુત ભારિત કરેલો છે બરાબર. તો પ્લાસ્ટિકના સળિયાને રેશમી કાપડ વડે અથવા સિન્થેટિક કાપડ વડે ઘસી અને તેને વિદ્યુત ભારિત કરો અને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ તે સળિયાને ધીમે ધીમે નજીક લઈ જાઓ, તે સળિયાને ધીમે ધીમે નજીક લઈ જાઓ. આ બે વાહકના ગોળાઓ છે. મેં તમને હમણાં પહેલાં કીધું આ ટોપિકની અંદર કે વાહકના ગોળાઓથી પોતે પોતાના મુક્ત વિદ્યુતભારો દર્શાવે છે. વિદ્યુતભારમાં બે હોય, કાલ આપણે પ્રકાશ જોઈ ગયા હતા, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. તો આ સળિયો ઋણ વિદ્યુતભારિત છે. તો વાહકના ગોળામાં જેટલા ધન વિદ્યુતભારિત કણો હશે એને આકર્ષી અને એક ગોળા તરફ લઈ આવશે અને ઋણ વિદ્યુતભારિત કણો હશે એ અપાકર્ષણના કારણે બીજા ગોળા ઉપર એકત્રિત થઈ જશે. હવે પ્લાસ્ટિકના સળિયાને ધીમે ધીમે તમે દૂર લેતા જાઓ બરાબર, આકૃતિ સીમા દર્શાવ્યા મુજબ દૂર લેતા જાઓ તો આ બંને ગોળા ઉપર આ વિદ્યુતભાર છે એ સમાન રીતે વિતરિત થઈ શકે. જો આકૃતિ સીમા વિદ્યુતભાર છે એ સમાન રીતે વિતરિત થઈ ગયા છે બરાબર. તો હવે વિદ્યુતભારનું વિતરણ સમાન થઈ જાય એટલે પ્લાસ્ટિકનો સળિયો દૂર કરો. અને જો એકે વાર પ્લાસ્ટિકનો સળિયો મેં આ ગોળાને નથી અડાડ્યો, કોઈ પણ જાતના પ્લાસ્ટિકના સળિયા વડે, પ્લાસ્ટિકના સળિયા વડે આકૃતિ, આમ તમે આ આકૃતિની અંદર જોયું કે પ્લાસ્ટિકનો સળિયો એકે વાર ગોળાને સ્પર્શ નથી કરતો બરાબર. એને વિદ્યુત ભારિત કરવાથી ગોળાની અંદર રહેલા વિદ્યુતભારોની પોતાની તરફ આકર્ષે છે. જે સજાતીય વિદ્યુતભારો હોય છે એને અપાકર્ષે અને વિજાતીય વિદ્યુતભારો હોય છે એને આકર્ષે બરાબર. પ્લાસ્ટિકનો સળિયો એકે વાર ગોળાના ભૌતિક સંપર્કમાં આવ્યો નથી બરાબર. તો આવી રીતના કોઈ પણ જાતના ભૌતિક સંપર્ક વગર વાહકના ગોળા ઉપર અથવા કોઈ પણ વાહકની અંદર વિદ્યુતભારને ઉત્પન્ન કરવાની જે ઘટના છે એને શું કહેવાય, વિદ્યુતભારનું પ્રેરણ કહેવાય. તેને શું કહેવાય, વિદ્યુતભારનું પ્રેરણ કહેવાય બરાબર. તેને શું કહેવાય, વિદ્યુતભારનું પ્રેરણ કહેવાય. આ મુદ્દો સમજવા માટે આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લેશું બરાબર. તો હવે આપણે જોયું ઉદાહરણ બાદ NCERTની ટેક્સ્ટબુકની અંદર પ્રેરણને લગતું એક ઉદાહરણ 1.1 પણ છે. તેની અંદર વાહકના ગોળામાં ધન વિદ્યુતભાર કેવી રીતે પ્રેરિત થાય બરાબર, વાહકના ગોળાની અંદર ધન વિદ્યુતભાર કેવી રીતે પ્રેરિત થાય તે સમજાવવાનું કીધું છે બરાબર. વાહકના ગોળા ઉપર ધન વિદ્યુતભારને કેવી રીતે પ્રેરિત કરી શકાય, તો પ્રેરણની ઘટના દ્વારા જ. આપણે અગાઉ જોઈ ગયા કે કોઈ પણ જાતના ભૌત વાહકના ગોળાને અન્ય કોઈ પણ વસ્તુ સાથે ભૌતિક સંપર્કમાં લાવવાની નથી. ભૌતિક સંપર્કમાં લાવ્યા વગર વાહકના ગોળા ઉપર વિદ્યુતભાર ઉત્પન્ન કરવાની ઘટનાને વિદ્યુતભારનું શું કહેવાય, પ્રેરણ કહેવાય. અહીંયા પણ આપણે પ્રેરણની ઘટનાનો જ ઉપયોગ કરશું. તો સૌ પ્રથમ જેમ એમાં પ્રેરણમાં જોઈ ગયા હતા એમ કોઈ એક વાહકના ગોળાને અવાહક સ્ટેન્ડ ઉપર લગાડો, કોઈ એક વાહકના ગોળાને અવાહક સ્ટેન્ડ ઉપર લગાડો બરાબર. તો અવાહક સ્ટેન્ડ ઉપર લગાડ્યા પછી એક પ્લાસ્ટિકનો સળિયો લો, તેને રેશમના રેશમી અથવા સિન્થેટિક કાપડ વડે ઘસી તેને વિદ્યુત ભારિત કરો, ઋણ વિદ્યુત ભારિત અથવા ધન વિદ્યુત ભારિત કરો બરાબર. એને વિદ્યુત ભારિત કર્યા પછી તમે ગોળાની નજીકમાં લઈ જાઓ બરાબર. તો ગોળો છે, તમને ખબર છે કે વાહકનો ગોળો છે, દરેક વાહક પોતે પોતાના મુક્ત વિદ્યુતભાર ધરાવે જ છે બરાબર. તો સળિયાની અંદર જે વિદ્યુતભાર હશે, ધારો કે અહીંયા સળિયામાં ઋણ વિદ્યુતભાર છે, તે વાહકના ગોળાની અંદર રહેલા ધન વિદ્યુતભારને પોતાની તરફ શું કરશે, આકર્ષશે. આકર્ષણના કારણે ધન વિદ્યુતભારો ગોળાની એક સપાટી ઉપર આવતા રહેશે અને ઋણ વિદ્યુતભારો આની અંદર ઋણ વિદ્યુતભાર તે જ છે એટલે અપાકર્ષણના કારણે ગોળાની બીજી બી સપાટી તરફ જતા રહેશે. હવે આપણે ગોળાને ધન વિદ્યુત ભારિત કરવાનો બરાબર, ગોળાને કેવો કરવાનો છે, ધન વિદ્યુત ભારિત. તો તમે 10મા ધોરણની અંદર જોઈ ગયા કે વિદ્યુતભારનો જથ્થો ઓછો કરવા માટે આપણે રોજિંદા જીવનની અંદર રીતે વિદ્યુતભાર પરિપથની અંદર વિદ્યુતભાર વધારે પડતો ન આવી જાય એટલે આપણે એક છેડો ગ્રાઉન્ડનો રાખી બરાબર. થાંભલાની અંદર એક છેડો ગ્રાઉન્ડનો એટલે વધારે પડતો વિદ્યુતભાર આવતો રહે, ક્યાં જતો રહે, જમીનમાં જતો રહે બરાબર. તો વિદ્યુતભારને જમીનમાં ઉતારવા માટે આકૃતિ સીમા દર્શાવ્યા પ્રમાણે વાહકના ગોળાને એક વાહક તાર વડે જોડો અને એનો છેડો ગ્રાઉન્ડ કરી દો. આ શું કરી નાખો, ગ્રાઉન્ડ કરી નાખો છેડાને બરાબર. છેડાને ગ્રાઉન્ડ કરવાથી વાહકની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન છે બરાબર, ઋણ વિદ્યુતભાર સાઈડનો છેડો જે તમે ગ્રાઉન્ડ કરી નાખો બરાબર, એને ગ્રાઉન્ડ કરવાથી વાહકની અંદર રહેલા જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે એ ક્યાં જતા રહેશે, જમીનની અંદર જતા રહેશે. ક્યાં જતા રહેશે,
જમીનની અંદર જતા રહેશે. અને આકૃતિ ડીમાં દર્શાવ્યા મુજબ ગોળા ઉપર ફક્ત ને ફક્ત ધન વિદ્યુત ભાર જ રહેશે. ચોપડીમાં એવો પણ પ્રશ્ન પૂછ્યો કે ખાલી ઋણ વિદ્યુત ભાર પ્રેરિત કરવો હોય તો કંઈ નહીં, બરોબર, કે આ ધન વિદ્યુત ભાર કોરનો છેડો તમે ગ્રાઉન્ડ કરી નાખો તો ધન વિદ્યુત ભારને ગ્રાઉન્ડ કરીને જમીનમાં ઉતાર દો, બરોબર, તો ગોળા ઉપર ફક્ત કયો રહેશે? ઋણ વિદ્યુત ભાર રહેશે. આમ વિદ્યુત પ્રેરણની ઘટના દ્વારા ગોળા ઉપર થઈ વિદ્યુત ભારને ધન કે ઋણ વિદ્યુત ભારને પ્રેરિત થઈ શકે છે તેવું સમજાવવા માટે ઉદાહરણ 1.1નો અહીંયા સહારો ઈએ લીધેલો છે. તો ઉદાહરણ 1.1ની અંદર વિદ્યુત ભારના પ્રેરણ દ્વારા ધન અને ઋણ વિદ્યુત ભાર કઈ રીતના પ્રેરિત થાય તે સમજાવેલું છે, બરોબર. તો વિદ્યુત ભારને અહીંયા આપણે એક ટોપિક નવું દઈના કે જે વિદ્યુત ભારને દૂર કરવો હોય એ છેડો ગ્રાઉન્ડ કરવામાં આવે. ગ્રાઉન્ડ કરો એટલે અહીંથી ઋણ વિદ્યુત ભાર બધો ક્યાં જતો રહે? ગ્રાઉન્ડ કર્યો એટલે જમીનની અંદર જતો રહે, બરોબર. જમીનની અંદર જતો રહે એટલે ગોળા ઉપર ફક્ત કયો વિદ્યુત ભાર રહે? ધન વિદ્યુત ભાર જ રહે, બરોબર. તો આપણે અત્યાર સુધીના ટોપિકમાં વિદ્યુત ભાર એટલે શું, વિદ્યુત ભાર કઈ રીતના ઉત્પન્ન થાય, વિદ્યુત ભાર બે રીત દ્વારા ઉત્પન્ન થાય, એક ઘર્ષણની રીત અને આજે આપણે જોઈ ગયા પ્રેરણની રીત. તો હવે પછીનો આપણો ટોપિક છે કે વિદ્યુત ભારના ગુણધર્મો વિશે ભણવાનું છે. પહેલો ગુણધર્મ છે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થઈ શકે છે. પહેલો ગુણધર્મ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થઈ શકે છે. તો કઈ રીતના? ધારો કે કોઈ એક કુદરત સમતલની અંદર Q1, Q2 અપ ટુ Qn જેટલા વિદ્યુત ભાર છે. ધારો કે કોઈ એક સમતલમાં Q1, Q2 અપ ટુ Qn જેટલા વિદ્યુત ભારો છે. તો આ વિદ્યુત ભારોનો આપણે બેઝિક સરવાળો કરવો છે. તો પ્રાકૃતિક સંખ્યાઓનો જેમ સરવાળો થાય એવી જ રીતના સરવાળો થશે. ધારો કે 1-10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવો છે તો તમે 1+2+3 અપ ટુ \10 સુધી સરવાળો કરો. તો અહીંયા Q1, Q2 અપ ટુ \Qn વિદ્યુત ભારો છે. તો એનો સરવાળો લેવા માટે આ વિદ્યુત ભારોનો સરવાળો પ્રાકૃતિક સંખ્યાના સરવાળાની જેમ જ થાય છે. કઈ રીતના થાય છે? પ્રાકૃતિક સંખ્યાના સરવાળાની જેમ. અહીંયા એન વિદ્યુત ભારો છે, Q1, Q2 અપ ટુ \Qn. તો એનો સરવાળો 1+2+3 એમ કરીને એમ એન પ્રાકૃતિક સંખ્યા હોય તો અપ ટુ \Qn સુધી. તો અહીંયા Q1+Q2 અપ ટુ \Qn આટલું બધું લાંબુ ન લખવું હોય તો સરવાળાને પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાને સિગ્મા વડે દર્શાવાય. કેના વડે? સિગ્મા વડે, બરોબર. તો પ્રાકૃતિક સંખ્યાના સરવાળાને સિગ્મા વડે દર્શાવી તો અહીંયા એન વિદ્યુત ભારોના સરવાળાને સિગ્મા વડે દર્શાવે તો આના બધા બરાબર સિગ્મા ક્યુ લખી શકાય. શું લખી શકાય? સિગ્મા QI. કારણ કે સમતલની અંદર આઈ છે તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા, એક્સ અક્ષ ઉપર બધો વિદ્યુત ભાર વિતરાયેલો હોય તો આઈ ચેરેક લેવું પડે. તો અહીંયા સમતલની અંદર વિદ્યુત ભારનો સરવાળો એન સુધી દર્શાવવા માટે આપણે સિગ્મા વિધેયનો ઉપયોગ, આને શું કહેવાય? સિગ્મા. એને શું કહેવાય? સિગ્મા વિધેયનો આપણે ઉપયોગ કરવો પડે, બરોબર. સિગ્મા QI એટલે QI બરાબર I બરાબર શું સમજવાનું તમારે? 1-2-3 અપ ટુ \Qn સુધી. અને સિગ્મા શું દર્શાવે છે? સરવાળો દર્શાવે. સિગ્મા શું દર્શાવે છે? કે Q1+Q2 અપ ટુ \Qn નો શું દર્શાવે છે? સરવાળો દર્શાવે છે. આમ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો પ્રાકૃતિક સંખ્યાના સરવાળાની જેમ જ છે, Q1+Q2 અપ ટુ \Qn સુધી થઈ શકે છે, બરોબર. એવી રીતના અપ ટુ \Qn સુધી પ્રાકૃતિક સંખ્યાના સરવાળાની જેમ જ થઈ શકે છે. બીજો ગુણધર્મ છે વિદ્યુત ભારનું સંરક્ષણ થઈ શકે છે. બીજો ગુણધર્મ કયો છે? કે વિદ્યુત ભારનું સંરક્ષણ થઈ શકે છે.
कई रीतना? धारो कि कोई आपणे एक बंध पृष्ठ विचारीए बराबर, अथवा शून्य अवकाशित पात्र विचारीए, આ શૂન્ય અવકાશિત પાત્રની અંદર પોઝિટ્રોનનું એક જોડકું પસાર કરતા અહીંયા છિદ્ર રાખવાનું, અહીંથી પોઝિટ્રોનનું, આ શેનું જોડકું છે? પોઝિટ્રોનનું. પોઝિટ્રોનની અંદર બે પ્રકારના વિદ્યુતભાર હોય, ઈ પ્લસ અને ઈ માઇનસ. પોઝિટ્રોન એટલે પોઝિટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન બરાબર, એટલે એની અંદર બે પોઝિટિવ અને નેગેટિવ પોઝિટ્રોનના જોડકાની અંદર આને શું કહેવાય? પોઝિટ્રોનનું જોડકું. તો શૂન્ય અવકાશિત પાત્રની અંદર પોઝિટ્રોનનું જોડકું તમે આપાત કરો બરાબર, પોઝિટ્રોનનું જોડકું આપાત કરો બરાબર, તો પોઝિટ્રોનનું જોડકું આપાત કરવાથી બરાબર તેની અંદર બરાબર, પોઝિટ્રોનની અંદર બે વિદ્યુતભાર હોય, ધન અને ઋણ, બંને સમાન પ્રમાણમાં હોય, તો બંને વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કરો તો એ શું થાય? શૂન્ય થાય બરાબર. તો કોઈ પણ તંત્રની અંદર વિદ્યુતભારોનો બેઝિક સરવાળો શૂન્ય થતો હોય તેવા તંત્રની અંદર વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એમ કહેવાય બરાબર. કોઈ પણ પાત્રની અંદર, કોઈ પણ બંધ પાત્રમાં, કોઈ પણ બંધ પાત્રમાં અથવા શૂન્ય અવકાશિત પાત્રમાં વિદ્યુત ભારનો બેઝિક સરવાળો શૂન્ય થતો હોય ત્યારે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે તેમ કહેવાય. તો આ મુદ્દાની અંદર આપણે એ જોઈ ગયા કે અહીંયા શૂન્ય અવકાશિત પાત્ર છે જેની અંદર પોઝિટ્રોનનું આપણે જોડકું આપાત કર્યું. પોઝિટ્રોન એટલે એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનું જોડકું બરાબર. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની સંખ્યા સમાન હોય, એ બેના વિદ્યુતભારનો તમે સરવાળો કરો બરાબર, તો જવાબ શું આવે? શૂન્ય આવે. તમે જાણો છો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ 1.6 × 10⁻¹⁹ ઘાત થાય પણ એ માઇનસ હોય, અને પ્રોટોનનો વિદ્યુતભાર એ પ્લસ હોય 1.6 × 10⁻¹⁹. તો પ્લસ અને માઇનસ બંનેનો સરવાળો કરો એટલે જવાબ શું આવે? શૂન્ય આવે. તો કોઈ પણ બંધ પાત્રની અંદર પોઝિટ્રોન અથવા સમાન વિદ્યુતભારનું જોડકું તમે આપાત કરો બરાબર, ત્યારે સમાન વિદ્યુતભારોનું જોડકું આપાત કરવાથી તે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો શું થાય છે? શૂન્ય થાય છે. જ્યારે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો શૂન્ય થાય, જ્યારે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો શું થાય? શૂન્ય થાય, ત્યારે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે તેમ કહેવાય. ત્રીજો ગુણધર્મ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ત્રીજો મુદ્દો શું છે વિદ્યુતભારનું? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બે માર્કમાં પૂછાય એવું કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ વિશે સમજાવો. બે માર્કનો પ્રશ્ન, ક્વેશ્ચન જ પૂછાશે અલગથી. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજાવો. શબ્દ છે ક્વોન્ટમ. ક્વોન્ટમ એટલે થાય જથ્થો. વિદ્યુતભારને તેના દ્રવ્યના જથ્થાના આધારે વર્ગીકરણ કરવાની જે પ્રક્રિયા છે એને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. પહેલા વ્યાખ્યા લખી લેશું આપણે. વિદ્યુતભારને તેના દ્રવ્યના જથ્થાના આધારે વર્ગીકૃત કરવાની ક્રિયાને વિદ્યુતભારનું શું કહેવાય? ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ કહે છે. ધારો કે કુદરતની અંદર ક્યુ જેટલો જથ્થાને અંગ્રેજીમાં ક્વોન્ટિટી કહેવાય, એટલે વિદ્યુતભારને ક્યુ વડે દર્શાવાય.
ધારો કે વિદ્યુત કુદરતની અંદર ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતા એન કણો છે, બરાબર, ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતા એન કણો છે, તો ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને આપણે મૂળભૂત વિદ્યુત ભાર તરીકે સ્વીકાર લેશું. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ધરાવતા કેટલા કણો હશે? ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સ્મોલ ઈ વડે દર્શાવાય, બરાબર, તેના વડે દર્શાવાય, બીજી એબીસીડીના ઈ વડે, બરાબર. ધારો કે કુદરતમાં ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતા એન કણો છે, તો ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર ઈ જેટલા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઈ ધરાવતા કેટલા કણો હશે? સીધી ત્રિરાશી. કુદરતની અંદર ક્યુ વિદ્યુત ભાર ધરાવતા એન કણો હશે? આપણે ત્રિરાશી અહીંયા માંડી હતી, બરાબર, ત્રિરાશી મુજબ જ સૂત્ર આવશે. ક્યુ વિદ્યુત ભાર ધરાવતા એન કણો છે, તો ઈ વિદ્યુત ભાર ધરાવતા કેટલા કણો છે? ચોપડીમાં ડાયરેક્ટ સૂત્ર જ આપેલું છે, એટલે આપણે સૂત્ર જ લખશું. આ ત્રિરાશી તો તમને સમજાવવા માટે છે. અહીંયા મેં લખ્યું ક્યુ જેટલા વિદ્યુત ભાર ધરાવતા એન કણો છે, તો ઈ જેટલા વિદ્યુત ભાર ધરાવતા કેટલા કણો છે? ત્રિરાશી. ક્યુ જેટલા વિદ્યુત ભાર ધરાવતા કણો એન છે, તો ઈ જેટલા વિદ્યુત ભાર ધરાવતા કેટલા કણો છે? ચોકડી ગુણાકાર કરી નાખો તો જવાબ શું આવશે? ક્યુ બરાબર એની. તો ક્યુ બરાબર એની સૂત્રને ધ્યાનમાં રાખી, બરાબર, ક્યુ બરાબર એની સૂત્રને ધ્યાનમાં રાખી અને વિદ્યુત ભારનું તેના દ્રવ્યના જથ્થાના આધારે વર્ગીકરણ જે કરવાની ઘટના છે એને વિદ્યુત ભારનું શું કહેવાય? ક્વોન્ટમીકરણ. એને શું કહેવાય? ક્વોન્ટમીકરણ કહેવાય, બરાબર. અહીંયા એન છે આ સૂત્રમાં, એન ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવે છે. એન શું ધરાવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. સૌ પ્રથમ વિદ્યુત ભારનો દ્રવ્યનો જથ્થો કુલમ્બ નામના વૈજ્ઞાનિકે શોધ્યો, તેથી તેના નામ ઉપરથી વિદ્યુત ભારનો એકમ શું પડશે? કુલમ્બ. સૌ પ્રથમ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ભારનો દ્રવ્યનો જથ્થો નક્કી કર્યો. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઈ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર કેવો વિદ્યુત ભાર ધરાવે? ઋણ. તો ઉપર ઈ માઇનસ લખાય, બરાબર, માઇનસ 1.6 × 10⁻¹⁹ ઘાત કુલમ્બ. કેટલો થશે? માઇનસ 1.8, 10માં 3માં પણ વળી ગયા. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ હોય એટલે ઈ ઉપર માઇનસ આવે. ઈ માઇનસ બરાબર માઇનસ 1.6 × 10⁻¹⁹ ઘાત કુલમ્બ. અને પ્રોટોનનો વિદ્યુત ભાર ઈ ઉપર પ્લસ 1.6 × 10⁻¹⁹ ઘાત કુલમ્બ થશે. તો અહીંયા આપણે પોઝિટ્રોન એટલે મેં તમને કીધું એમ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું જોડકું કહેવાય, બરાબર. તો બંનેના વિદ્યુત ભારનો બેઝિક સરવાળો લો, એક માઇનસ 1.6 છે ને બીજો પ્લસ 1.6 છે, તો વિદ્યુત ભારનો બેઝિક સરવાળો શું થશે? શૂન્ય થશે. તો જેની અંદર વિદ્યુત ભારનો બેઝિક સરવાળો શૂન્ય થતો હોય, બરાબર, તેની અંદર વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે એમ કહેવાય. ત્રીજો ગુણધર્મ હતો ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ એટલે શું? વિદ્યુત ભારને તેના દ્રવ્યના જથ્થાના આધારે વર્ગીકૃત કરવાની જે ક્રિયા છે એને વિદ્યુત ભારનું શું કહેવાય? ક્વોન્ટમીકરણ કહેવાય. જથ્થાને અંગ્રેજીમાં ક્વોન્ટિટી કહેવાય, એટલે વિદ્યુત ભારને પણ ક્યુ વડે દર્શાવાય, ક્વોન્ટિટીના ક્યુ વડે દર્શાવાય. ધારો કે કુદરતની અંદર ક્યુ જેટલા વિદ્યુત ભારો હોય, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભારને ઈ સ્મોલ ઈ બીજી એબીસીડીના ઈ વડે દર્શાવે, એના જેટલા વિદ્યુત ભાર ધરાવતા કેટલા કણો હશે? ત્રિરાશી માંડવાની. ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતા એન કણો હશે, તો ઈ જેટલા વિદ્યુત ભાર ધરાવતા કેટલા કણો હશે? તો સીધું સૂત્ર આના ઉપરથી ચોપડીમાં આપેલું ક્યુ બરાબર એની. આ ન લખો તો ચાલશે અહીંયા, બરાબર. તો સૌ પ્રથમ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ભારના દ્રવ્યનો જથ્થો ગોઠવ્યો, એને ઇલેક્ટ્રોનનો દ્રવ્યનો જથ્થો માઇનસ 1.6 × 10⁻¹⁹ છે, અને
પ્રોટોનનો જથ્થો છે પ્લસ 1.6 × 10⁻¹⁹ છે, એકનો જથ્થો માઇનસ છે અને બીજાનો જથ્થો પ્લસ છે. એના નામ ઉપરથી વિદ્યુતભારનો એકમ શું પડશે? કુલમ. વિદ્યુતભારનો એકમ શું પડશે? કુલમ. તો એક કુલમ વિદ્યુતભારમાં, અહીંયા મેં કીધું એન છે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે, તો એક કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? આ સિવાય વિદ્યુતભારના કુલમ સિવાય અન્ય એકમો, બરાબર, અન્ય એકમોની અંદર મિલી કુલમ અને માઇક્રો કુલમ પણ આવશે. વિદ્યુતભારના અન્ય એકમો મિલી કુલમ, એને એમ અને સી વડે દર્શાવાય, અને માઇક્રો કુલમ, માઇક્રો કુલમ યુ અને મ્યુ વંચાય, મ્યુ સી અને મ્યુ સી વડે દર્શાવાય. બરાબર. કાલે આપણે આ સૂત્રને લગતા દાખલાઓ અને એમસીક્યુ જોશું. અહીંયા આપણે ત્રણ ગુણધર્મ જોઈ ગયા. વિદ્યુતભારનો બેઝિક સરવાળો છે પ્રાકૃતિક સંખ્યા મુજબ 1 + 2 + 3 જેમ થાય એમ સરવાળાને ગણિતની ભાષામાં સિગ્મા વડે દર્શાવાય છે. તો કુલ બેઝિક સરવાળાને સિગ્મા ક્યુઆઈ વડે દર્શાવાય, જ્યાં આઈ બરાબર 1, 2, 3 થાય. વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે કઈ રીતના? તો કોઈ પણ બંધ પાત્રની અંદર વિદ્યુતભારનો બેઝિક સરવાળો શૂન્ય થાય તેવા પાત્રની અંદર વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ. તે સમજવા માટે અહીંયા એક બંધ પાત્ર છે. બંધ પાત્રની અંદર પોઝિટ્રોનનું જોડકું આપત કર્યું. તમને ખબર છે પોઝિટ્રોનની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેના કણો હોય. અહીંયા આપણે જોયું પ્રોટોનના વિદ્યુતભારને ઈ પ્લસ, જે પ્લસ 1.6 છે ગુણ્યા 10⁻¹⁹ છે, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભારને ઈ ઉપર માઇનસ, એટલે માઇનસ 1.6 × 10⁻¹⁹ છે. બંનેનો અહીંયા સરવાળો કરો વિદ્યુતભારનો, તો સરવાળો શું આવશે? શૂન્ય આવશે. તો જે પાત્રની અથવા અંદર અથવા જે માધ્યમમાં વિદ્યુતભારનો બેઝિક સરવાળો શૂન્ય થતો હોય તેવા પાત્રની અંદર વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એમ કહેવાય. ત્યારબાદ વિદ્યુતભારને તેના દ્રવ્યના જથ્થાના આધારે વર્ગીકૃત કરવાની જે ક્રિયા છે એને વિદ્યુતભારનું શું કહેવાય? ક્વોન્ટમીકરણ કહેવાય. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાશે, બરાબર. આ પ્રશ્ન છે એ 2 માર્કની અંદર પૂછાઈ શકે, બરાબર. તો એની અંદર વિદ્યુતભારના દ્રવ્યના જથ્થો, સૌ પ્રથમ વિદ્યુતભારનો દ્રવ્યનો જથ્થો છે એ કુલમ નામના વૈજ્ઞાનિકે માપ્યો. જથ્થાને અંગ્રેજીમાં ક્વોન્ટિટી કહેવાય, ક્વોન્ટિટીના ક્યુ વડે દર્શાવાય. ધારો કે કુદરતમાં ક્યુ જેટલા વિદ્યુતભાર ધરાવતા એન કણો છે, તો ઇલેક્ટ્રોન જેવા કેટલા કણો હોય છે? ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને ઈ વડે દર્શાવતા. અહીંયા આપણે ત્રિરાશી માંડીને જોયું કે ઇલેક્ટ્રોન જેટલા વિદ્યુતભાર ધરાવતા કુલ કણો ક્યુ બરાબર એની જેટલા છે. એન છે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. કાલે આપણે આ સૂત્ર ઉપરથી દાખલાઓ જોશું. તો આજે આપણે આજના વિડીયોની અંદર વિદ્યુતભારનું પ્રેરણ કોને કહેવાય, વિદ્યુતભારના ગુણધર્મો વિશે જોઈ ગયા. કાલે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જે સૂત્ર જોઈ ગયા એના ઉપરથી દાખલો અને કુલમના નિયમ વિશે ચર્ચા કરશું. તો લોકડાઉનના સમયની અંદર તમે આ વિડીયો લેક્ચરનો આનંદ લો તેવી અપેક્ષા સાથે અસ્તુ.